કેમ છો બાળકો? વેલકમ ટુ જ્ઞાનેન્દ્રી મોડલ સ્કૂલ. આજે આપણે ગણિતનો અમલ કરવાનો છે, પણ ગણિતમાં શેનું કરવાનું છે? મૌખિક બોલવાનું છે. તો ચાલો આપણે શરૂ કરીએ. મૌખિક 1 થી 30 સુધી તમે બધા શીખી ગયા છો ને? તો આજે આપણે અંક ગણવાના છે અને સામે એટલા ચિત્ર દોરવાના છે. All right.
दस
आठ नौ ने दस आ एक दस थया पछी एक बे बीजा दस छे ने तो अग्यार बार तेर चौदह पंदर सोल सत्तर अठार ओगनीस ने वीस वीस में आपने केटला मणका उमेरशू तो बे बगड़ा बावीस थशे तो के बे मणका एकवीस ने बावीस तो थया ने बे बगड़ा बावीस હવે એ રીતે જ આપણે બે બગડા બાવીસ પછી શું આવે છે બગડે તગડે ત્રેવીસ શું આવે છે બગડે તગડે ત્રેવીસ તો જો અહીંયા કેટલા મણકા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસ મણકા છે ને પછી આ બીજા કેટલા છે અગિયાર બાર દસ પછી અગિયાર આવે ને એકડા અગિયાર એકડે બબે બાર એકડે તગડે તેર એકડે ચોગડે ચૌદ એકડે પાંચડે પંદર એકડે છગડે સોળ એકડે સાતડે સત્તર એકડે આઠડે અઢાર એકડે નવડે ઓગણીસ બગડે મીંડે વીસ તો બગડે મીંડે વીસ થયા ને તો વીસમાં આપણે કેટલા ઉમેરશું ત્યાં ત્રેવીસ થશે બગડે તગડે તો વીસમાં આપણે ત્રણ ઉમેરવાના છે બગડે એકડે એકવીસ બે બગડા બાવીસ બગડે તગડે ત્રેવીસ તો જો થયા ને બગડે તગડે ત્રેવીસ હવે બગડે તગડે ત્રેવીસ પછી શું આવશે બગડે ચોગડે ચોવીસ શું આવે છે બગડે ચોગડે ચોવીસ તો આપણે આ ત્રણ લઈ લેવાના છે હવે કેટલા ઉમેરવાના આવશે આ વીસમાં ગણો તો બાળકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસ પછી એકડા અગિયાર એકડે બગડે બાર એકડે તગડે તેર એકડે ચોગડે ચૌદ એકડે પાંચડે પંદર એકડે છગડે સોળ એકડે સાતડે સત્તર એકડે આઠડે અઢાર એકડે નવડે ઓગણીસ બગડે મીંડે વીસ આ બગડે મીંડે વીસ થયા છે પણ આપણે કેટલા લેવાના છે વીસમાં કેટલા ઉમેરેલા છે તો કે ચાર તો વીસને ચાર ચોવીસ તો આપણે વીસમાં કેટલા ઉમેરશું ચાર કેટલા છે બગડે એકડે એકવીસ બે બગડા બાવીસ બગડે તગડે ત્રેવીસ બગડે ચોગડે ચોવીસ વીસમાં ચાર ઉમેરો એટલે ચોવીસ હવે વીસમાં કેટલા ઉમેરવાના છે આપણે બગડે ચોગડે ચોવીસ પછી શું આવે છે બગડે પાંચડે પચીસ બગડે પાંચડે પચીસ તો આપણે વીસ છે એમાં કેટલા ઉમેરશું આ કેટલા છે પાંચ તો આપણે ફરીથી ગણવાના છે બગડે એકડે એકવીસ બાવીસ સોરી એકડે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ જો બાળકો હું પણ તમારી અરે ક્યારેક ક્યારેક ભૂલ કરી જાઉં ને એટલે મેં સોરી કીધું છે તમને કે સોરી દસ પછી શું આવે બે એકડા અગિયાર એકડે બગડે બાર એકડે તગડે તેર એકડે ચોગડે ચૌદ એકડે પાંચડે પંદર એકડે છગડે સોળ એકડે સાતડે સત્તર એકડે આઠડે અઢાર એકડે નવડે ઓગણીસ બગડે મીંડે વીસ બગડે મીંડે વીસ પછી શું આવે બગડાની લાઈન આવે ને બગડે એકડે એકવીસ બે બગડા બાવીસ બગડે તગડે ત્રેવીસ બગડે ચોગડે ચોવીસ ને બગડે ચોગડે ચોવીસ પછી શું છે આ બગડે પાંચડે પચીસ તો કેટલા મણકા થયા પચીસ બગડે પાછળ પચીસ પછી શું આવે છે બગડે છગડે છવ્વીસ તો બગડે છગડે છવ્વીસ આવે ને તો બગડે છગડે છવ્વીસમાં આપણે કેટલા મણકા વીસમાં ઉમેરવાના ઉમેરીએ તો છવ્વીસ થાય તો કે છ મણકા કેટલા મણકા છ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ ને છવ્વીસ છવ્વીસ થયા ને તો આપણે કેટલા ઉમેરા વીસમાં છ એટલે બગડે છગડે છવ્વીસ હવે બગડે છગડે છવ્વીસ પછી શું આવે બગડે સાતડે સત્યાવીસ તો હવે બગડે સાતડે સત્યાવીસ છે તો આપણે આ છ લઈ લેવાના છે હવે કેટલા મણકા ઉમેરવાના છે વીસમાં સાત તો કેટલા મણકા છે સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ
पंदर सोल सत्तर अठार ओगनीस ने वीस वीस पची एकवीस बावीस तेवीस चौबीस पच्चीस छवीस अने सत्यावीस तो थे ने बगड़े सात बे सत्यावीस। तो बाळको आपणे आ मळता एटला माटे लईए छीए कि प्रवृत्तिनी साथे साथे आपणे याद पण रही जाए अने आपणे दस दसना जूथ अने गणतरी करता पण शीखी जाईए। बगड़े सातरे सत्यावीस पछी शुं आवे छे बगड़े आठले अठ्यावीस बगड़े आठले अठ्यावीस छे तो आपणे केटला मळका लेवाना आवशे तो कि आ दस ने दस वीस मळका तो आपणे लीधेला छे तो एमां केटला उमेरवाना आवशे तो कि आठ केटला उमेरवाना आवे आठ आठ वडे आठ तो एक बे त्रण चार पांच छ सात आठ नौ ने दस अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगनीस ने वीस केटला थया वीस वीस पछी शुं आवे बगड़े एकड़े एकवीस बावीस तेवीस चौबीस पच्चीस छवीस सत्यावीस ने अठ्यावीस थया ने अठ्यावीस बगड़े आठड़े अठ्यावीस। આપણે એકથી ત્રીસ સુધીના બોલતા લખતા બધું શીખી ગયા છે ને તો આપણે આજે પણ આ વિડીયોમાં પણ આપણે બોલતા શીખવાનું છે અને સમજતા શીખવાનું છે। મણકા ગુણી દ્વારા બગડે આઠડે અઠ્યાવીસ પછી શું આવે છે બગડે નવડે ઓગણત્રીસ શું આવે છે બગડે નવડે ઓગણત્રીસ તો બગડે મીંડે વીસ એક દસ અને બીજા દસ એટલે વીસ ત્યાં તો વીસમાં આપણે કેટલા ઉમેરવાના આવશે નવ। તો ચાલો આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ વીસ પછી કેટલા ઉમેરવાના છે એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ કેટલા ઉમેરવાના હતા નવ નવ ઉમેરીએ તો કેટલા થાય બગડે નવડે ઓગણત્રીસ। હવે બગડે નવડે ઓગણત્રીસ પછી શું આવે છે તો અગડે મીંડે ત્રીસ તો જો બાળકો કેટલા છે મણકા આ દસ દસની ત્રણ જૂથ એટલે ત્રીસ થાય કેટલા થાય તગડે મીંડે ત્રીસ તો ચાલો આપણે ગણીએ જો તગડે મીંડે ત્રીસ તો ત્રણ દસ દસના કેટલા જૂથ થાય છે એક બે અને ત્રણ જૂથ દસ દસના ત્રણ જૂથ એટલે ત્રીસ થાય તો ચાલો આપણે ગણીએ ગણતરી કરીએ એટલે આપણને ખ્યાલ આવી જશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસનું એક જૂથ થયું પછી બીજા દસ છે તો અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ વીસ થયા ને હવે દસનું ત્રીજું જૂથ એટલે વીસ પછી કઈ લાઈન આવે બગડાની લાઈન આવે ને બગડે એકડે એકવીસ બે બગડા બાવીસ બગડે તગડે ત્રેવીસ બગડે ચોગડે ચોવીસ બગડે પાછળ પચીસ બગડે છગડે છવ્વીસ બગડે સાતડે સત્યાવીસ બગડે આઠડે અઠ્યાવીસ બગડે નવડે ઓગણત્રીસ તગડે મીંડે ત્રીસ તો આવી રીતે જ તમારે એક એક બગડે મીંડે વીસમાં એક ઉમેરો તો એકવીસ થાય બગડે મીંડે વીસમાં બે ઉમેરો તો બાવીસ થાય જો આવી રીતે બગડે મીંડે વીસમાં એક ઉમેરે તો એકવીસ થાય છે બે ઉમેરે તો બાવીસ થાય પછી આ ત્રણ ઉમેરે તો ત્રેવીસ થાય છે અને બગડે મીંડે વીસમાં ચાર ઉમેરો તો ચોવીસ થાય અને જો ચોવીસ પછી શું આવે છે તો કે પચીસ બગડે મીંડે વીસમાં પાંચ ઉમેરીએ તો વીસ ને પાંચ પચીસ બગડે છગડે છવ્વીસ વીસ ને છ છવ્વીસ વીસમાં સાત ઉમેરીએ તો બગડાને બગડે સાતડે સત્યાવીસ થાય કેટલા થાય બગડે સાતડે સત્યાવીસ પછી વીસમાં આઠ ઉમેરો તો બગડે આઠડે અઠ્યાવીસ વીસમાં નવ ઉમેરો તો કેટલા થાય બગડે નવડે
ઓગણત્રીસ વગેરે નવું ઓગણત્રીસ થાય ને. પછી દસમાં ત્રણ ઉમેરવાના છે, ત્રણ દસ થાય એટલે કેટલા થાય, આપણે વીસમાં દસ ઉમેરીએ તો કેટલા થાય, તગડે પિંડે ત્રીસ. જો બાળકો તમારે પણ આવી રીતે એકથી ત્રીસ અંક બોલવાના છે અને બોલતાનો